જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નિંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નિંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, 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 જાગ્યા તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડા ની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો, આગળ થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, અલે જાગ્યા ત્યાંથી સવાર, 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 બકા જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. પિઝા નું નામ લીધું ને, જોયું સર્વા કાન કોના તો કિસે અર્જુન ના. તૈયારી કરું ને ત્યાં સુધીમાં તમારી બીજી ત્રણ ચાર બૂમ આવી જાય છે, એટલે તમને એવું લાગે છે. સરસ, એનો મતલબ એ થયો કે મારી ભૂલ છે. ચાલો ઠીક છે, આજથી હું એક જ બૂમ પાડીશ, એક બૂમ પાડીશ, અને જો એમાં તમારો જવાબ નથી આવ્યો તો પછી એની સજા રૂપે તમારા પગારમાંથી 100 રૂપિયા કપાશે. યે! તો તો આખા અઠવાડિયામાં 4 દિવસ પીઝા ખાવા પડશે. યે! આ તૂટી જશે, બેસી જા. કાકી, તમે સવાર સવારમાં સોલિડ મજાક કરો છો. સવાર સવારમાં હું સેજ પણ મજાકના મૂડમાં નથી, એટલે ધ્યાનથી સાંભળી લે. આજ પછી હું તને એક જ બૂમ પાડીશ કોઈ પણ કામ માટે, અને જો તે જવાબ નથી આપ્યો તો 100 રૂપિયા પગારમાંથી કપાશે. તે નક અર્જન કાકા, થેન્ક યુ વેરી મચ ફોર ધ પિઝા પાર્ટી. સવાર સવારમાં કોનું મોઢું જોયું? એટલે ના, એટલે મારું જ જોયું તું એમ. રાડો પાડી પાડી ઊંધી વળી તો હજી પિઝા નથી ભૂલાતા. અરે દાદી, આ પિઝા વેલ નોન રેસ્ટોરન્ટ છે, આ ખાવાથી મારે ના પડાય. વેલ નોન રેસ્ટોરન્ટ છે તો હું પણ તને ભાખરી શાક ફર્સ્ટ ક્લાસ વેલ નોન કિચન ના બનાવી આપું, ચાલ ને. નાદી, તને સમજ નહીં પડે, રડ. બોલો, મને સમજ નહીં પડે. કાકી, સમજાયું? જા જા છછુંદર દર માં પાછો જા. મને સમજાવે. મોનિકા, મોનિકા, ઉભી રહે, ક્યાંથી બૂમો પાડું છું? સાંભળ તો ખરી. શું છે મમ્મી, કેમ બૂમો પાડે છે? બેટા, ઉતાવળમાં તું તારું આ ટિફિન જ ઘરમાં ભૂલી ગઈ છે. તો એમાં બૂમો કેમ પાડે છે મમ્મી? એમાં શું થઈ ગયું? બેટા, તું સવારે કોલેજ જાય છે, પછી ક્લાસીસ સવારની ગઈ હોય છે ને સાંજના ઘરે આવે છે. પણ મમ્મી, એમાં શું થઈ જવાનું? બેટા, તું રાતના પણ સરખી રીતે જમતી નથી. મમ્મી તો બહુ ચિંતા કરે છે. પણ સાંભળ તો ખરી. કરે ને બેટા, માં છે તો એને ચિંતા થાય.
અરે પણ આંટી એક દિવસ કેન્ટીનમાં ખાઈ લે અમારી કેન્ટીનમાં પણ સારું જ ફૂડ મળે છે હું એવું નથી કહેતી બેટા કે તારી કેન્ટીનમાં ખરાબ ખાવાનું મળતું હોય પણ એમાં માના આંગળાનો સ્વાદ ના હોય કે માની લાગણીઓ ના હોય સમજી ઓકે ઓકે ટિફિન લઈ લીધું બસ હવે હું જાઉં મને મોડું થાય છે બેટા ટાઈમ સર જમી લેજે અને તારા ફ્રેન્ડ્સને પણ ખવડાવજે ને તું પણ ખાજે ઓકે મમ્મી હવે હું જાઉં છું ઓકે બાય અને સાબર સાંજના ટાઈમ સર ઘરે આવી જજે અંધારા પહેલા આવી જજે સાંભળો એ તો ક્યાંય પહોંચી ગઈ એને તમારો અવાજ સંભળાતો પણ નથી આજકાલના છોકરાનું તો આવું જ છે એમને જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળે સાચી વાત છે સરસ્વતીબેન આજકાલના જુવાનીઓ તો કઈ ગંભીરતાથી લેતા જ નથી એમને જે મન ફાવે એવું કરે છે એવું જ એવું આગળથી ચાલ્યું આવ્યું છે પરિવર્તન એ સંસારનો નિયમ છે પછી વ્યક્તિ હોય પરિસ્થિતિ હોય કે પર્યાવરણ બધા પરિવર્તન માંગે પણ આવા કેવા પરિવર્તન જે તમને કોઈ જુદી જ દિશામાં લઈ જાય કેલી મારે માટે ચા મૂકો ને ગરમ પાણી મૂકો હા હમણાં કરી દઉં માસ્ટર કાકા પણ માસ્ટર કાકા આજે કોઈની જોડે ગરમા ગરમ ચર્ચા કરી આવ્યા છો કે શું અરે બેટા ચર્ચાઓ કરીએ ને તો મૂડ તો સારો થઈ જાય છે હા આજની પરિસ્થિતિ જોઉં છું ને તો એમ થાય છે કે સાચું કોણ અરે બીજા લોકોએ આપણી વાત સમજવાની કે આપણે લોકોની વાત સમજવાની માસ્ટર કાકા કઈ સમજાય હું કોને બેટા તું અંદર જા તું અંદર જા તારું કામ કર આ બધી બીજી દુનિયાની વાતો છે તને નહીં સમજાય તું જા સાહેબ હું મારું કામ કરું તમે તમારું કામ કરો ભાઈ મનસુખ હવે આ ઉંમરે તું જો દુનિયા બદલવાના વિચાર કરતો હોય તો ભૂલી જા કારણ કે આપણી એક્સપાયરી ડેટ હવે નજીક આવતી જાય છે અરે ભાઈ મારે કશું બદલવું નથી પણ આ નવી નવી પેઢીના જે વિચારો છે ને એમની વાતો સાંભળું છું ને ગુસ્સો આવે છે મને સાચું બોલ આજે કોની સાથે માથાકૂટ કરીને આવ્યો બકુર ભાઈ એક 30-32 વર્ષનો યુવાન બિઝનેસમેન અમારી ત્યાં સાથે આવે છે આજે એને વિચારો એની ઈચ્છાઓ એ બધું જ્યારે સાંભળ્યું ત્યારે મને એમ થાય કે આ નવી જનરેશન પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કઈ હદ સુધી જાય છે તો એમાં ખોટું પણ શું છે ભાઈ જીવન જરૂરિયાતની જે ચીજો પૂરી કરવી પડે એ તો કરવી જ પડે ને પણ બકોર ભાઈ માણસે પોતાની બેઝિક જે નીડ છે ને નીડ એની જે ડેફિનેશન આપી છે ને એનાથી લાઇફસ્ટાઇલ તો આમ હાઈ થઈ જાય છે પણ માણસાય ભૂલી જાય છે અચ્છા તો પછી એ બાબતમાં આપ શ્રી શું કરવા માંગો છો એ કહો જોઈએ અરે મારે કશું કરવું નથી અરે ચર્ચા કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એને એને મને મને આઉટડેટેડ મેન્ટાલિટી વાળો કહ્યો સાચું કહું એની જગ્યાએ જો હું હોઉં ને તો હું પણ તને આ જ કહું તમે હસો છો અરે આ વાત વખોડવાને બદલે તમે એને સપોર્ટ કરો છો એક સવાલ પૂછો એની જગ્યાએ તું હોય મતલબ કે તું જ્યારે યંગ હતો જુવાન હતો ત્યારે તારી શું ઈચ્છા હતી કઈ નહીં બસ એક સારું ઘર સારી નોકરી સારો પગાર વ્યવસ્થિત જીવન અને જીવું ત્યાં સુધી કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવા માટે હું કેપેબલ હોઉં બસ તો પછી એટલું વિચારીએ ને કે એ માણસ આ જમાનાનો માસ્ટર છે આ રીતે વિચારીશ ને તો બધા પ્રશ્નોનો જવાબ મળી જશે એટલે મનસુખ એમ કે આપણા જમાનામાં 100 રૂપિયામાં મહિનો ચાલી જતો હતો અને અત્યારે 500ની નોટ હોય તો સાંજ સુધીમાં ક્યાં જતી રહે છે એની ખબર નથી પડતી હવે વિચારીજો પૈસા કમાવા માટે હું આવું તો ન જ કરું અને સિદ્ધાંતના ભોગે તો નહીં જ જાગ્યા ત્યાંથી સવાર